आदिवासी धारासभ्ય अनंत पटेल पर તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો જેને લઈને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે મુમતાઝ પટેલ અહેમદ પટેલના દીકરી ધારાસભ્ય અનંત પટેલને મળવા પહોંચ્યા હતા અનંત પટેલ જે સતત પોતાના વિસ્તારના અને આદિવાસી સમાજના પ્રશ્નો મુદ્દે લડત ચલાવતા હોય છે કેરગામમાં તેમના પર થયેલા હુમલા બાદ હાલ તેમની તબિયત સ્થિર થતા તેઓ લોકોની સાથે મળી રહ્યા છે મુલાકાત આપી રહ્યા છે જેને લઈને અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ ભરૂચથી વાસદા આવ્યા હતા જેઓએ અનંત પટેલને કહ્યું કે અનંત પટેલનો જુસ્સો કાયમ છે જલ્દીથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ બહાર આવી અને ફરી લડત ચાલુ કરશે જો કે આપને એ પણ જણાવી દઈએ કે મુમતાઝ પટેલ પણ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર રણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે અનંત પટેલની મુલાકાત બાદ મુમતાઝ પટેલે શું કહ્યું સાંભળો ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાને લઈને એઓ અત્યારે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આપણી સાથે મુમતાઝ મેડમ આવ્યા છે અને એમની સાથે વાત કરીશું કે શું વાત થઈ મુમતાઝજી અનંતભાઈ સે વાત હોઈ આપસી ક્યા કહે બહોત જોશ ઓર જઝ્બા ઉનકા સ્ટ્રોંગ હૈ और वो तो दो तीन दिन में बाहर आके काम करने की बात कर रहे हैं तो ये देखकर अच्छा लगा पर हम चाहते हैं कि जल्दी से जल्दी उनकी तबीयत ठीक हो जाए और जो इंसाफ मिलना चाहिए उन्हें मिले जिस तरह से उन पर बार बार हमला हो रहा है क्या कहेंगे इस कायदा और व्यवस्था के बारे में अच्छा काम कर रहे होंगे शायद इसी वजह से उनको दबाने की कोशिश करी जा रही होगी यहाँ पे कांग्रेस का गढ़ है क्या माने कि अमित शाह भी आ रहे हैं क्या माने कहीं ना कहीं घबराहट कुछ होगी और जनता शायद ज़्यादा प्यार करती है अनंत भाई से तो इस वजह से मेहनत ज़्यादा करनी पड़ेगी पर मैंने जैसे कहा आई होप उनके उनकी खबर पूछ के जाएँ क्योंकि ये तो एक मिलजुल के रहने वाला माहौल होना चाहिए यहाँ पे बस यही बोलना चाहूँगी कहा ना मुमतास पटेल के जो कह रहा है कि अनंत पटेल जी अत्यारे से हमने जिस जज्बो छे जो लड़ी फाइटिंग स्पिरिट में छे अत्यारे अने वधु स्वस्थ थई ने वधु पाछा आगळ आवशे अने जे कांग्रेस माटे काम करी रह्या छे ते काम करशे रौनक जानी गुजरात मास्टर